અરે યાર, એવી રીતે નથી કરવાની એક્ટિંગ યાર. કેટલી વાર કહ્યું, થિયેટર અને કેમેરાની એક્ટિંગ ના અમે માસ્ટર છીએ. તમે મૂકો એક્ટિંગની ઈટ, એ દિવાલના અમે પ્લાસ્ટર છીએ. બધા નહીં એક્ટર છે, કોણ એવું છે જેનામાં એક્ટિંગની કળા નથી? કોઈ હસવામાં એક્ટર તો કોઈ રોવામાં, કોઈ પ્રમાણિકતામાં એક્ટર તો કોઈ કપટતામાં, કોઈ એક પતિમાં એક્ટર તો કોઈ બોસની આગળ જૂઠું બોલવામાં. હા, દુનિયામાં હવે બધા જેવો અભિનય કરે છે કે મારા મતે વિશ્વના મહાન અભિનેતા ચાર્લી ચેપ્લિનને પણ શરમાવે. માનવામાં નથી આવતું. જો બે ડેમો તને બતાવો. બે ડેમો એટલા માટે કે અત્યારે તો સાચી એક્ટિંગ કરવા વાળો ઓડિયન્સ જ મળવો મુશ્કેલ થઈ ગયો છે, કેમ કે બધામાં એક ગ્રેટ એક્ટર વસી ગયો છે. દુનિયામાં ચાલવું હોય તો અત્યારે એક્ટિંગ જ એક્ટિંગ આવડવી જોઈએ. બે ડેમોથી તને સમજાઈ જશે કે વોટ ઇઝ ધ એક્ટિંગ ઇન ધ લાઈફ. માની લે કે સૂરજને બે દિવસ માટે પોતાના મિત્રો સાથે આબુ ફરવા જવું છે, અને જ્યાં એ ઓફિસમાં નોકરી કરે છે એના ઓફિસના સાહેબ જોડે એને બે દિવસની રજા લેવી છે. અને સાહેબ જોડે જઈને એમ કહે કે સાહેબ, મારે બે દિવસની રજા જોઈએ છીએ. સાહેબ કે કેમ, મારે આબુ ફરવા મિત્ર જોડે જવું છે. તો શું એનો સાહેબ એમ કહે, ઓકે ફરી આવો, કંઈ વાંધો નહીં, બે દિવસ પછી મળીશું. તો એનો સાહેબ કહે છે, એનો સાહેબ ફરવા જવા માટે ક્યારેય રજા નહીં આપે. હવે આ દુનિયામાં એક્ટિંગનો જાદુ શું છે અને કેમ બધા ગ્રેટ એક્ટર બની ગયા છે એ બતાવો. સૂરજ એના સાહેબ જોડે, હા સાહેબ, હા સાહેબ, હા બે દિવસથી સાહેબ, હા બીમાર પડી ગયો છું. રાત્રે રાત્રે ચક્કર આવે, આમ તો આવતો તો ઓફિસ બે દિવસથી, પણ રાત્રે રાત્રે માથો, આજે સાહેબ વધારે બીમાર પડી ગયો છું એટલે મારે હોસ્પિટલ જવું પડશે. ઓકે સાહેબ, ઓકે વાંધો નહીં સાહેબ, એ હા, ઓકે 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 સાહેબ. ખબર છે સુરેન્દ્રના સાહેબે શું કહ્યું? ચિંતા ના કરતો, તબિયત સાચવજે, ચાર દિવસ આરામ કરજે, અને પૈસાની જરૂર હોય તો કહેજે. આ છે એક્ટિંગનો કમાલ. હું આમ તો થોડી કહું છું કે બધા ગ્રેટ એક્ટર બની ગયા છે. ડેમો નંબર ટુ, માની લે કે રાકેશને એના મિત્રો સાથે ઓફિસથી છૂટીને પિક્ચર જોવાનો પ્રોગ્રામ થઈ ગયો. એ રાકેશ એની પત્નીને ઘરે એમ કહે ફોન કરીને, એ હલો જાનુ, મારા અહીંયા પેલા ઓફિસમાંથી બે મિત્રોએ કહ્યું કે ફટાફટ પેલા જન્મદિવસ પેલાનો હતો, એમ કહે કે આપણે પિક્ચર જોવા જઈએ, તો હું રાત્રે પિક્ચર જોવા જવાનું છું અને મોડો જમીને જ લગભગ તો આવીશ, તો તમે સુઈ જજો. ઓકે, તો એની જાનુ એને એમ કહે છે, ઓકે જાનુ, બાય બાય, તાતા ચિંતા ના કરતા, હું સુઈ જઈશ, તમે આરામથી આવજો, એવું એની જાનુ કહે છે. એની જાનુ એને ક્યારેય પરમિશન નહીં આપે મિત્રો સાથે પિક્ચર જોવા જવાની. હવે એક્ટિંગનો જાદુ તમે જુઓ. અરે જાનુ, પેલો કુંજન્યો આપણા ઘરે નતો આવ્યો, જે ચા નતો પીતો, જે કોફી બનાવી હતી? હા યાર, તેની સગાઈ થઈ ગઈ હતી. બે યાર, એ હમણાં અડધો કલાક પેલા ઓફિસેથી નીકળ્યો યાર. અરે યાર, ઓફિસે નીકળ્યો, કોકનો મારી પર ફોન આવ્યો કે અને પેલા ઠોકી છે, કોઈક ફોરવીલ વાળા યાર, વધારે વાગ્યું છે યાર, જવું પડશે મારા ફટાફટ. હા હા, વાંધો નહીં, ઓકે ઓકે, અરે હા, મૂકું મૂકું, કઈ વાંધો નહીં, કઈ મૂકું. ખબર છે રાકેશની જાનુએ શું કર્યું? ફટાફટ દોડો હોસ્પિટલમાં, ફટાફટ દોડો, ઘરવાળાને સગા સંબંધીઓ ના આવે ત્યાં સુધી તમે ઘરે પાછા ના આવતા, મારી ચિંતા ના કરતા, એને સાચવજો. આ છે એક્ટિંગનો જાદુ. એટલે જ બધા અહીં મહાન એક્ટર થઈ ગયા છે. એટલે જ અમે હર હંમેશ કહીએ છીએ કે આ દુનિયાને જો સર કરવી હોય ને તો એક્ટિંગના માસ્ટર બનો, નહીં તો ઓડિયન્સના પૈસા પેલો એક્ટર લઈ જશે. તો હવે આવડશે ને એક્ટિંગ? લાઈટ, કેમેરા, એક્શન.